પોરબંદર જિલ્લામાં 110 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે અને આ દરિયા કિનારે પ્રકૃતિ અને પર્યાવરણથી ફાટફાટ થતા કુદરતી સૌંદર્યની મજા માણવા માટે વિશાળ સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. પરંતુ પોરબંદર જિલ્લાની આ દરિયાઈ પટ્ટી પરના જુદા જુદા બીચનો જોઈએ તેવો હજુ સુધી વિકાસ કરવામાં આવ્યો નથી. પોરબંદરમાં કોઈ મોટા ઉદ્યોગો નહીં હોવાને લીધે બેરોજગારી અને મંદી બારે માસ જોવા મળે છે. તેથી પોરબંદરને બીચ ટુરિઝમ ક્ષેત્ર વિકસાવવા માટે ધારાસભ્ય અર્જુન મોઢવાણિયાએ વિધાનસભાની પેટા ચૂંટણી સમયે વચન આપ્યું હતું. તેથી હવે આ રમણીય બીચનો વિકાસ થાય તે ઇચ્છનીય છે. પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી વખતે ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાણિયાએ મતદારોને એવું વચન આપ્યું હતું કે તેઓ ચૂંટાઈ જશે તો પોરબંદરને બીચ ટુરિઝમ તરીકે વિકસાવવા માટે ભરપૂર પ્રયત્નો કરશે. તેઓ હવે ચૂંટાઈ ચૂક્યા છે અને સંભવિત મનાઈ રહ્યું છે કે તેમને મંત્રીપદ પણ મળશે. ત્યારે પોરબંદરવાસીઓ એવી માગણી કરી રહ્યા છે કે પોરબંદરની આજુબાજુના અલગ અલગ બીચ જેવા કે જન્નત બીચ, રતનપરનો આ બીચ, ઓડદરનો દરિયા કિનારો, કુછડીનો દરિયા કિનારો, રંગબાઈનો દરિયા કિનારો જેવા સુંદર મજાના બીચ છે તેને ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવા જરૂરી બન્યા છે. આ તમામ બીચ છે એ દ્વારકા સોમનાથ નેશનલ હાઈવેની તદ્દન નજીક આવેલા બીચ છે. તો જો તેને વિકસાવવામાં આવે તો અહીંયા હાઈવે પરથી પસાર થતા પ્રવાસીઓ તેનો ભરપૂર લાભ લઈ શકે તેમ છે. માટે અર્જુનભાઈ મોઢવાણિયાએ રાજ્ય સરકાર અને તેના પ્રવાસન વિભાગ પાસેથી તાત્કાલિક ધોરણે આ અંગેની કાર્યવાહી કરાવવી જોઈએ. પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ.